હવે સીધા દેશો જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સમાં હતા. અમે ઠરાવ કરી નિર્ણય કર્યો છે, બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ હવે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ એટલે કે બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માં પ્રવેશને પાત્ર એ રહેશે. ધોરણ 10માં બેઝિક પાસ થનાર 11 વિજ્ઞાન પ્રવાહમાં જુલાઈ માસમાં પૂરક પરીક્ષા સ્ટાન્ડર્ડ ગણિતની આપીને એ બી અને બી ગ્રુપમાં જઈ શકતા હતા. એમાં બી ગ્રુપમાં હવે બેઝિક વિદ્યાર્થીઓ જે ગણિત રાખે છે એને પ્રવેશ મળતો હોવાના કારણે એ અને એ બી ગ્રુપમાં એ પૂરક પરીક્ષા જુલાઈમાં આપીને એ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકશે એ યથાવત રાખ્યું છે. પણ પહેલો નિર્ણય એ અતિ મહત્વનો, રાજ્યના લગભગ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં પરીક્ષા આપતા હોય છે ત્યારે ગયા વર્ષે લગભગ 1.5 લાખ આસપાસ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધેલો. આ વર્ષે પણ 1.5 થી 2 લાખ લોકો વિદ્યાર્થીઓ જે પોતાની ચોઈસ એ કરી શકે ને વિજ્ઞાન પ્રવાહમાં પણ બી ગ્રુપમાં, અમે કીધું એમ જૂની જોગવાઈ બી ગ્રુપની જે છે સ્ટાન્ડર્ડ ગણિતની પૂરક પરીક્ષા આપીને એ લઈ શકશે ને બેઝિક ગણિતવાળા પણ હવે વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપમાં પ્રવેશને પાત્ર બનશે. આજથી જે ફોર્મ ભરવાનું શરૂ થયું છે ત્યારે સૌ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે એક નવી બાબત પણ એમને હવે એમના કારકિર્દીના ઘડતર માટે એ કરી શકશે એની વાત જાહેરાત કરતા મને ખૂબ ખુશી અને આનંદ છે. થેન્ક યુ. મારા માધ્યમિક શિક્ષણ વિભાગે એ લેખિતમાં આપને બધું જણાવી દીધું છે. થેન્ક યુ.